आई होप के आ व्लॉग तमने पसंद आयो हशे। बोल ने, आई होप के आ व्लॉग तमने पसंद आयो हशे। बोल ने, आई वो तो नहीं आखू भाई। आई होप, आई नो नो कोई भाषा नो। एक फेरे बोल, आई होप, आई होप, आई होप के आ व्लॉग तमने पसंद आयो हशे। બાપા, એ બાપા, આઈ હોપ કે આ બ્લોગ તમને પસંદ આવ્યો હશે। અને ચાલો ફાઇનલી મસ્ત ચા પાણી પીવાય ગયા, પણ હવે ઘરનું ચા યાર તાકાત વાળો નથી બન્યો। વાગી ગયા છે અત્યારે 7:50। રામ રામ સીતારામ બધાને। તો કેમ છો બધા? આઈ હોપ કે બધા એકદમ મજામાં છે। ના શું હાલે અત્યારે? ચાલ માં તો મસ્ત રોટલી વઘારે છે, અને હિતેશભાઈ એકદમ ફ્રેશ થઈ ગયા છે। વાળ બાળ કે કરો હમણાં? ચાલો આપણે મસ્ત નાસ્તો કરી લઈએ અત્યારે, ખાલી થોડી ઘણી। અત્યારે હું પેટ પૂજા થઈ જાય અને હવે શિયાળો બેસી ગયો એટલે થોડી થોડી ભૂખ લાગે। ચાલો તો નાસ્તો તો મસ્ત થઈ ગયો, અને બાપા વા કન્ટિન્યુ જવા પાણી વારે જ છે। ચાલો તો બાપાને કરવો છે નાસ્તો, એટલે બાપા જો નાસ્તો કરવા જાય, અને બાકી હું જો થોડી વાર પાણી વાળતો તો બાપા ભાગી આવે, પછી આપણે સીધા માંડવી વીણવા। આમ તો માંડવી વીણવું સાચું કહું ને તો એટલું બધું થોડુંક કંટાળાવાળું કામ ખરું, તો જે આ ટૂંકા ટૂંકા હવે 8-10 કેરા રહ્યા, પછી પાછું ફરીથી વાંથી ચાલુ કરવાનું હોય। આપણે 2 પાણી ગાંઠી લેવાના, એટલે પછી ડાયરેક્ટ ચણા બોવાઈ જાય, અને ચણાનું બી લેવાઈ જવાનું હોય બરાબર, કુતિયાણાથી જ આપણે બાજુમાંથી જ મળી જશે। તો એ ફોન આવી ગયો, બિયારણ આવી ગયું હે 3 નંબર। આમાં ઓરવણો પહેલા પાણીમાં જ વાર લાગશે, પછી પછી છાટ વારસું તો ફટાફટ પીવડાવાઈ જશે કમ્પ્લીટ, વાર તો ખાસ આમાં જ લાગે। અને બગલા, બગલાનો ખેડૂતનો મિત્ર એટલે બગલા તો હોય જ। તો જાય હવે ફાઇનલી માંડવી વીણવા। તમે તો અમારે મોર ગયા હતા તે શું થયું? અને લેસન કરે ઘરનું રખોલી કરશે? હું તો ગયો હતો બાપા પાસે નાસ્તો કરવો હતો ને, એવું હે મને તેમ કે તે 2-3 વાવણિયા ભરી લેતા હશે તો મારું વાવણિયા। ચાલો તો હવે આપણે પાટલા લેતા જઈએ, આજે ટ્રેક્ટરની રાપ હોય ને રાપના આપણને પાટલું આપણે લેતું જવાનું હે, ડોલા બે બાજુ એટલે 3-4 આયરી હોય વચમાં, તો એ લેતા જઈએ। આપણે જે માંડવી નું ખડ છે ને એ પણ હવે 1-2 દિન અંદર માં હારવાનું છે। વાગી ગયા છે અત્યારે 10:30, અને ફાઇનલી જે આપણે 8-10 સુધી પહોંચી ગયા, હવે ફક્ત અડધું ટૂંકમાં અડધાથી થોડુંક વધારે છે વીણવાનું, બાકી તો કમ્પ્લીટ વીણાઈ ગયું, એટલે આજે નહીં તો કાલે બપોરે તો આપણે કામ કમ્પ્લીટ માંડવીનું થઈ જશે। ઓકે, માંડવી વીણાઈ જશે ખેતરમાંથી, અને શીરું આવે અહીંયા 1 નંબર બેસવા, થોડીક વાર બેસીએ અને પછી સામે હેઠે પુગાવીને પછી સીધું ઘરે ભાગવાનું હે, પછી બપોર પછી આવશું, અત્યારે 10:30 તો થઈ ગયા, એટલે સામે હેઠે પૂગશું ને તો 11 વાગી જશે। ચાલો તો ફાઇનલી ઘરે ભાગી આવ્યા, અને મસ્ત જો ચા બની ગયો હે, અને અહીંયા બકાલું મોરાઈ ગયું છે કમ્પ્લીટ। હવે રીંગણાના થોડાક દી બજારેથી લેવા પડીએ, પછી તો આપણે ઘરના રીંગણા હે, મેથી ને ધાણા ને લીલી ડુંગરી ને લીલું લહણ ને કઈ માં જમાવટ વાળા થઈ જશે, હવે વાવી તો દીધા એનો વ્લોગ નથી બનાવ્યો અમે, બાકી તો બસ માંડવી વીણતા હતા એટલે બાપો કે હું ચણા લેતો આવું, કે હું કહેતો તમે જાઓ, તો બાપો ચણા લેવા ગયા, 7-8 મણ લેવાનો પ્લાન છે 3 નંબર, એટલે ચણા આવી જાય પછી ઓરવી ને બધું ખાતર બાતર વાવી પછી ચણા વાવી દઈએ આપણે। ચાલો તો મસ્ત ખાઈ પી લીધું છે બધાએ। બકાલા રીંગણી માંથી નતો તોડીને લાવ્યો, ઈ છે ક્યાંથી ક્યાંથી આવતા હે,
હા તો એવા માટે બગડી જતું હતું, બધું મિક્સ માં કરી નાખ્યું અને બધાએ જમી લીધું છે અને માનું હજી જમવાનું ખૂટ્યું નથી. પછી જરાક પાછું મરજી છે કે ગોર ની ઘી ખાઈ લાંતો. વાહ ઈ તો સારું લ્યો ગોર ને એમાં રોટલી માં ડાયરેક્ટ વાઈટ કોઈ નથી બગાડવો. માખણ નાખી તો એ બહુ મજા આવે ને ખાવાની રોટલી માથે. બાકી તો બસ હવે થોડી વાર આરામ કરી અને બપોર પછી આપણે કન્ટિન્યુ કામ કરવાનું હે, માંડવી વીણવાનું. અને અહીંયા શું કામ કન્ટિન્યુ કરવાનું છે અત્યારે? માંડવી ઢાંકવાની. કા માંડવી ઢાંકવી? ઓલી માંડવી કરતા સારી છે. બે પાંચ મણ વધારે થાય આ. ના બે ઓર હે થોડી. બે પાંચ મણ નહીં વધારે થશે. ઓલી બે ખાંડી બે મણ થઈ હતી, આ બગડી ખાંડી થાય. અઢી ખાંડી મતલબ દસ મણ ને? દસ મણ ને બે ખાંડી ને દસ મણ એટલે અઢી ખાંડી થાય ને. બે ખાંડી ને દસ મણ એટલે અઢી ખાંડી કેવાય ને. મને કન્ફ્યુઝ કરે. પણ એમ તો પછી હિસાબ જ કરાવવાનો નતો. એટલે તે 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 શું કીધું કે ઓલી માંડવી બે ખાંડી ને બે મણ, તો મેં કીધું આ માંડવી બે ખાંડી ને દસ મણ. હા તો એમ તો કેવું કે પોતાને કઈ મગજ માં બેહતું નતું ને, પછી મને કહે કે એમ હિસાબ જ કરવાનો. હા એ કે દસ મણ એટલે ખાંડી થતો હોય કે દસ મણ કેવાય એ ખબર ને. નથી કહેતી કે અઢી ખાંડી એટલે દસ મણ ને અઢી ખાંડી એમ નતું કીધું. હજી હજી હા પણ દે તો ના, અઢી મણ એટલે બે ખાંડી ને દસ મણ એ અઢી ખાંડી થાય ને. બાપા શું કહે છે મારતા નહીં કોઈ. અને જો અહીંયા બાજુમાં મસ્ત ઉપનેર ચાલે છે અને ગીતાઈ ચાલે છે એટલે આપણે કોપીરાઈટ આવી જાય. એ બાજુ ન જાઓ. તો આપણા છાણા આવી ગયા છે કુતિયાણા થી. ચાલો તો લાસ્ટ ગુણ હે છાણા ની ઓલી ખોડ ની. ત્રણ ગુણ છાણા ની હે ને આપડે ભેંસ નો ખોડાઈ આવી ગયો. આજુ ફરે ઓલો આપણે આ કપાસિયા નો ખોળ મગાયો, નકે આપણે ઓલો મકાઈ નો ખોળ દેતા. તો ફરતું ફરતું દેવું પડે ને, નકે એને કંટાળો આવે એક ને એક વસ્તુ ખાઈને. તો વાગી ગયા છે અત્યારે 3:42 અને ચાલો ફાઇનલી મસ્ત ચા પાણી પીવાય ગયા. પણ હવે ઘરનું ચા યાર તાકાત વાળો નથી બન્યો. શા કરવા માટે થોડું લઈ આવીએ થાય. હવે ચા બહુ પકાવાતો નથી, બહુ પકાવીએ તો પાછો ફાટી જાય ને. એટલે કાચો પાકો થાય એટલે હમણાં તો ચા ની આ મૂળ બી ખાય યાર. બે ત્રણ દિવસ અમારો તાકાત વાળો ચા નથી બનતો યાર. એવો અફસોસ થાય અત્યારે, આખું સેટિંગ બી થાય ગયું, ચા પીવાનો આનંદ જ નથી આવતો. એના કરતા તો મૂળ ન દેતી હોય તો ધોખો તો ના થાય. કઈ ઘેડીએ જાવ ને આ તો દીએ ને આવું જાડું દૂધ બોલો, કઈ મેળે નથી રહેતો યાર. પેલા જેવી જમાવટ નતા આવતી. પણ માનો કે તમે ગમે એટલું પકવો, સાચું તો દૂધે પકાવવું પડે ને. એટલે હબા પકવી નાખે, ભલે ભૂકી પાકી જાય, ખાંડ પાકી જાય, તો દૂધ નાખી ફેર ઉતાર લેવાનું. લાગુ સેટિંગ વિખાઈ ગયું એટલે અમારે તો ચા નું હમણાં બે ત્રણ દિવસ છે તો કન્ટિન્યુ એમ જ કામ ચાલે. ચાલો પેલા તો આપણે હે ને જો વાટી તો વાટી આવ્યા હતા, હવે આ બધા હે ને એક મકાઈ ની નીણ કરવાની એટલે મકાઈ વાટી આવીએ પછી જઈએ. આપણે પોટા તો હે કે નહીં? નાતું પોટા હે. પચાસ રૂપિયા નો એક પોટો. નાથી કઈ કે આવા શું ખબર ના કઈ કે પોટા નો અહીંથી લઈ જતો. એટલે ભલે અમે ના વેચત પર એકડી વાર થઈ જાય. અરે પચી નો દે તો શું, પચી નો લઈ એક તો ક્યાં વાત રહે. અને અહીંયા પોટા તો કોઈ દી હેકી ને નથી ખાતા, કોઈ દી યાદ ના આવે કે આ પોટા હોય ને એના આશરે તો હોય એને કઈ યાદ ના હોય. ના હોય એની કિંમત હોય, હોય એની કિંમત ના હોય. જયારે પછી ના હોય આપણી પાસે એની પછી કિંમત થાય, બાકી હોય ત્યાં સુધી કિંમત ના થાય. આપણે પોતા હે તાકાત વાળા આઈને પાકી ગયા જો જરિયા તાકાત વાળા હે ને, કઈ ઘટે નહીં. ભલે આમ નાના નાના હે,
એનું કારણ છે કે જેવી મકાઈ એવડો પોટો મકાઈ થોડી નાની નાની નતો બેઠો ને મકાઈ વાવી ને એટલે એટલી બધી ન થઈ ઓલી મકાઈ આપણે વાવી ને એ ઠંડી માં એટલી ગ્રો થાય ને મકાઈ ઠંડી માં જ મકાઈ છે ને ઠંડી માં થાય ને બરાબર ને આ થોડી ઘાટી છે મને એવું લાગે ને ઘાટી વાવવી પડે નકા હેલડી જેવા ડંગોરા થાય ને આમાં હમણાં પાણી ન કાઢ્યું ને એટલે સુકાઈ તો જો નીચે પાંદડા છે ને હમણાં આ ઓરવણ વાલે કપાસ માલે એટલે આમાં લીલાડો હમણાં વારો ન થાય ચાલો તો મસ્ત આપણે વાટી લઈએ બરાબર પછી જાય સીધા ખેતરમાં અને બધું કામ કમ્પ્લીટ કરીને પછી નિરાતે આપણે મુલાકાત કરશું બરાબર સવારે ચાલો તો એ બધું આ કામ કન્ટિન્યુ કરીએ બરાબર ત્યાં સુધીમાં લાઈક કરી શેર કરી સબસ્ક્રાઈબ કરીને કોમેન્ટ કરી દો અત્યારે વાગી ગયા છે 6:15 અને આપણે ફાઇનલી જો અહીંયા પૂગી ગયા છે હજી એટલો ખૂણો બાકી રહી ગયો બરાબર તારા બહાર થોડોક ટાઈમ ઓવર થઈ ગયો છે એટલે કાલ બપોર થશે હવે બરાબર એ તો મને થોડોક અંદાજ તો હતો જ અને બાપાએ જો અહીં સુધી મસ્ત હાંકી હાંકી દીધું તાકાત વાળું અને બાપાએ હવે અહીંથી બ્રેક મારશે કેમ કે આ બાજુ તો વીણવાની બાકી છે હાલો આવું ને બા હાલો નીકળવું ને આવજો પાછા હવે હિતેશ તમારે કઈ બાજુ નીકળવું ટાઈમ મોહિયાઈ પાસે જવું હાલો માંડવી લઈ લઉં માજી માંડવી લઈ લો ઓકે ચાલો અને હવે જો મસ્ત બે વાટિયાના ક્યારા ભરવાના હે અને હમણાં સુરત દાદા જો આથમવાની તૈયારીમાં છે અને હવે બાકી નાથી તો ચા બનાવતી હશે બાકી ગયા છે અત્યારે એક્ઝેક્ટ 6 નાથી ચા બનાવી લી તો છે તાકાત વગર ન તાકાત વારો નથી ચા નું કઈક હવે કરવું જ જોશે બરાબર ફાઈનલી હવે એક કામ કરું એટલે તો આપણે સવારે દૂધ લઈએ તો સાંજે એટલે તો ડેઈલી ના ધક્કા તો પાકા ને હાલો દાયરો ચા પીવા ચાલો તો ચા તો મસ્ત આપડે પીધો અને હવે બેસવાનું નિરાતે અહીંયા માં બેઠા નાતી બેઠી અને મારે હવે ઇતિહાસ જવાનું હે મૂકવા એના મોહિયાઈ ની વાડી અહીંયા બાજુમાં છે એટલે તો હું ત્યાં જાઉં અને બાકી નાથી ને હવે જો ભેંસ દોવાની અને ભેંસ ને ખાવું હજી મજામાં બાપા મજામાં છે મજામાં જ રહેવાનું હે હરી ની ખોજ માં રહેવાનું મોજ માં રહેવાનું અને આપણે હવે સવારે માંડવી પાછી છે ને થોડી ઘણી રહી ગઈ ને એ વીણવાની છે અને બાકી તો અહીંયા હાથી હાલે તો બસ બાકી તો કંઈક આવું હતું કામકાજ તો બસ હવે આજે બસ એટલું જ આઈ હોપ કે વ્લોગ તમને પસંદ આવ્યો હશે પસંદ આવ્યો તો મસ્ત લાઈક કરો ચેનલ મને એટલે ભૂલ્યા વગર સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ ફોર વોચિંગ માં કે કંઈ ગડબડિયા કંઈ કરો જરાક સ્પીડમાં બોલું તું બોલ જાય લાઈક કરો શેર કરો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો એ ન હાલે એ બોલવું પડે લાઈક કરો સેવ કરો એમ નહીં આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે બોલ ને આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે બોલ ને આવ્યો હોય તો નહીં આખું ભાઈ આઈ હોપ એક ફેરે બોલ આઈ હોપ આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે બાપા બાપા આઈ હોપ કે આ વ્લોગ તમને પસંદ આવ્યો હશે લાઈક કરો ને શેર કરો ને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરો ચાલો હવે ગુડ બાય એન્ડ ટેક કેર